ઓલ્ડ એજ હોમ આશ્રમ દ્વારા રસ્તા પર પડેલા લાવારીશ માનસિક અને શારીરિક રીતે પીડાતા લોકોને આશ્રમમાં લાવીને તેમની સારવાર કરવામાં આવે છે અને તેમને જીવન જીવવા માટે પ્રેરિત કરે છે અને આખી અનોખી સેવા કરનાર આશ્રમના સંચાલક અનિલભાઈ બાગલે કરી રહ્યા છે અને એમની આ પહેલને કારણે ઘણા દાનવીરો અને સેવાની ભાવના રાખનાર આગળ આવી તેમને મદદરૂપ બની રહ્યા છે. નિંડોલીમાં આશ્રમનું નિર્માણ બાદ આસપાસના વિસ્તારના લોકોમાં પણ સેવાની ભાવના જાગી હોય તેવું આશ્રમમાં થતા કાર્યક્રમમાંથી જાણવા મળે છે. જ્યારે પણ કોઈના પણ સારો પ્રસંગ કે જન્મદિવસ હોય છે ત્યારે આશ્રમમાં આવી ઉજવણી કરતા હોય છે. આજે જ્યારે મીડિયાની ટીમ આશ્રમ ખાતે પહોંચી હતી ત્યારે આશ્રમ શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માનો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસ નિમિત્તે આશ્રમના તમામ લોકોને અને આશ્રમમાં વસતા વડીલોને આશીર્વાદ લઈ તેઓએ તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી અને તમામને તેમના હાથ વડે જમવાનું પીરસવામાં આવ્યું હતું. હિતેશ વિશ્વકર્મા, આજ મારા જન્મદિન થા તો ઓલ્ડ એજ હોમ મેં હમને ભોજન કા પ્રોગ્રામ રખા હુઆ થા બુઝુર્ગો કે સાથ और यह बहुत शानदार प्रोग्राम रहा. मैं ओल्ड एज होम के आयोजक श्री अनिल बागले जी का खूब खूब आभार व्यक्त करता हूं जिन्होंने ओल्ड एज होम को एक शानदार रूप से बनाया और इसमें मुझे प्रोग्राम करने का मौका मिला. क्या संदेश देना चाहते हैं आप? मैं सभी लोगों को यह संदेश देना चाहता हूं कि जो रोड पर बर्थडे मनाते हैं, इधर उधर बर्थडे विश करते हैं, फालतू सब नष्ट करते हैं, उससे बेहतर है कि ओल्ड एज होम में आएँ और अपना इन बुज़ुर्गों के साथ बर्थडे मनाएँ. लोगों को क्या संदेश देना चाहते हो? मेरा यही संदेश है कि सबको आश्रम में आना चाहिए और उनका सेवा करने का मौका मिलना चाहिए. आपको यहाँ पे जो वृद्धों को जो खिलाने का मौका मिला तो क्या संदेश जाता है? उससे यह संदेश जाता है कि जो चीज़ नुकसान होता है वो नुकसान न हो करके इनके साथ सेलिब्रेट करने का मौका मिलता है.